છે. ડમ્પરને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. બે દિવસ પહેલા જ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું ત્યારે ફ્રી પાર્કિંગમાં ડમ્પર પાર્ક ન કરવાને લઈને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી છે. થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિવારણ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ઝુંબેશ અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં એરિયા આઇડેન્ટિફાય કરીને કોર્પોરેશન દ્વારા ફ્રી પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ઘોડાસરમાં આવેલો આ પ્લોટ ક્યાંક લોકો માટે જે સમસ્યા સમાન બન્યો છે, કારણ કે આપ જોઈ શકો છો કે જે આ ફ્રી પાર્કિંગ પ્લોટ છે અહીંયા જે AMCના જે ડમ્પર છે પાર્ક કરવામાં આવે છે, યમ સમાન આ જે ડમ્પરો છે રોડ ઉપર અકસ્માતો પણ ઘણી વખત સર્જ્યા છે ત્યારે અહીંના લોકોમાં પણ ક્યાંક ભારે રોષ દેખાઈ રહ્યો છે. કારણ કે અહીંયા જે લોકો સ્થાનિકો રહી રહ્યા છે તેઓનું કહેવું છે કે અવારનવાર આ જે ડમ્પર ચાલકો છે, ઘણી વખત તો જે ડ્રાઈવર હોય છે તેમની પાસે લાયસન્સ પણ નથી હોતા અને નાની વયના જે છોકરાઓ છે તે ડમ્પર હંકારતા હોય છે, જેને લઈને અનેક વખત આ રસ્તા ઉપર જે અકસ્માત સર્જાવે છે. આ દિવાલ છે એની આગળ જ બોર્ડ મારેલું હતું, પરંતુ એ જ ડમ્પર દ્વારા અકસ્માત થવાના કારણે તે બોર્ડ પણ પડી ગયું છે. એટલે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે તે અહીંયા એકત્રિત થયા છે અને તેઓમાં ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે. કારણ કે આ AMCના જ ડમ્પર છે કે તે તમામને અહીંયા ફ્રી પાર્કિંગ પ્લોટમાં કોમર્શિયલ બેઝ તરીકે ગોઠવી દેવામાં આવે છે. જો કે આ રાહદારીઓ માટે અને અહીંયા વસતા લોકો માટેનો જે પ્લોટ ફ્રી પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવે છે કે આસપાસના લોકોમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવ ન થાય તેના કારણે ફ્રી પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવે છે. અહીંના રહીશો આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. આ ડમ્બર એ લોકો એવી રીતે લઈ આવે છે કે એના લીધે ટ્રાફિકના પણ બહુ તકલીફ થાય છે અને જે લેડીઝ નાના છોકરાઓને મૂકવા માટે આવતા જતા હોય સ્કૂલમાં કોલેજમાં લેવા માટે એમને પણ બહુ તકલીફ થાય છે અને લગભગ એક મહિનાની અંદર 4-5 એક્સિડન્ટ થયા છે અને એ લોકો આટલું રફ ચલાવે છે યા ગાડી સાથ મેં અંદર મેં જો ભી એમ્પ્લોઈઝ હૈ એન કે કેડર રહે રહી હૈ ઉન સબ મેં ઇતના ગંદગી કર રખા હૈ આપ વિડિયો લે સકતે હૈ કે દુનિયા ભર કે યહાં પે ટાયર્સ પડે હૈ દુનિયા ભર કા પાણી ફેલાવા હૈ કોઈ સફાઈ હોતી નહીં હૈ યુરિનલિંગ કે કોઈ યહાં પે સુવિધા હૈ નહીં ઓર સબ યે ખુલ્લે મેં શૌચ કરતે હૈ કોઈ તરહ કી સ્વચ્છતા હૈ નહીં. સમસ્યા એ જે કચરાની જે ગાડીઓ પડી રહે છે એ અત્યંત કચરા ગંધાય છે, પાછળના ઘરવાળાઓને રહેવાની તકલીફ પડે છે. કેમેરામેન વિજય પટેલ સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ.